acharlo sencillamente. રોકાઈ જવાની આ ટેવ, આ આવડત, આ હેબિટ
जो में क्रिएट करी सकते और सिद्धि जैसे आनंद काल में रुकाई सकते हमने इतनी उतावल छी इतनी उतावल हमें क्या रुकाई सकता नहीं क्या रुकाई सकता नहीं આપણે સમજે છો કે શત્રુંજે ગયા આઈએ ભગવાનની પૂજા જયારે કરવા ગયા આઈએ ને એ વખતે આપણું ધ્યાન ભોજન કરવા બનતું નહીં થઈ જાય એમાં હોય છે અમારી વિચારનું ના એવું તો ભોજન કરવા બંધ થઈ જાય અને ભોજન શાળામાં જયારે ભોજન કરતા આઈએ ને ત્યારે જમીનને આપણે ઊંઘવાનો વિચાર કરતા આઈએ કે દાદાને ઓછી ત્યારે બધું બરાબર છે કે નહીં તેની કામ કરનારી ભાઈ હું જ્યાં હોઉં ત્યાં હું હતો નથી આપણે બધાની આ વાત કરી અકાલ આપનું મહત્વ અહીંયા છે અમે ધ્યાન કરીએ અને કર્મક્ષય કરીએ અને ઘણી વાર છે ધ્યાન કરવાની ને કર્મક્ષય કરવાની ભાઈ હજી ઘણી વાર છે હજી ઘણી વાર છે આપણે એ માટે અહીં પાત્રતા તો કેળવીએ છીએ મહત્વ કોઈ હોય તો પાત્રતા કેળવવાની છે હું અને તમે જો પાત્રતા કેળવી શકીએ અને પાત્રતા તો જ કેળવી શકી જો આપણામાં દિરલ અહીં અજીતનાથની વાત આવતા આપણે અજીતનાથમાં ડૂબી ગઈ ડૂબી ગઈ ડૂબતા આવડવું જોઈએ ડૂબતા આવડવું જોઈએ જો ડૂબતા નહીં આવડે તો કઈ પ્રાપ્ત નહીં થઈ શકે નહીં થઈ શકે જે ડૂબવાનું શીખી શકે જેને ખોજા તેને પાયા કબીરે કહ્યું શું અદભુત સત્ય કહ્યું છે જેને ખોજા તેને પાયા ઘેરે પાણી પે જેને શોધ કરી અને પ્રાપ્ત કરી જેને ખોજા તમને જો મેળવવાનો પ્રયત્ન કર્યો તો તમને જડશે જે શોધે છે એ જ પામે છે જેને શોધવું નથી એને રસ્તામાં મળી જાય મોક્ષ રસ્તામાં મળે એવી ચીજ નથી કર્મ રસ્તામાં મળી જશે મળેલા જ છે આવતા ચાલતા આપણને કર્મ મળી જ જાય પરંતુ મોક્ષ પરંતુ નિર્જરા સંભળ કૃષ્ણાનું મંદિર પુણ્ય પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવો પડે છે એફર્ટ અને એફર્ટ એ પુરુષાર્થ છે જ્ઞાન કમાવાનો પુરુષાર્થ પુરુષાર્થ નથી એ કર્મ છે હું ભારતથી અહીંયા આવ્યો અમેરિકા બિલકુલ પુરુષાર્થ નથી કર્મ છે એ કર્મ છે પુરુષાર્થ આત્મતત્વની વિશુદ્ધિમાં પુરુષાર્થ છે આત્મતત્વ ઉપરથી કર્મનો અમલ કેટલો ઓછો થયો એ પુરુષાર્થ જેને ખોજા જેને પાડ્યા જેને શોધવાનો પ્રયત્ન કર્યો એને જ મળ્યું પણ એને કેવી રીતે મળ્યું આમ શોધતા શોધતા હું પણ શોધવાનો પ્રયત્ન કરું અહીંયા રસ્તામાં મળી નહીં જાય ગાડીમાંથી ઉતરીને જરાસરમાં આવું એ પહેલા ચિંતામણી રતન હાથમાં ના 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 ઘેરે પાણી પેચ જે ઊંડાણમાં ઉતરી શકે મહાસાગરની અંદર જે દૂરથી મારી શકે શ્વાસને રૂંધીને નાકને દબાવને પ્રાણાયામ છે એ પ્રાણાયામ છે અને જે મહાસાગરમાં ભૂસકો મારી શકે એ પેલા પ્રત્યાહાર આવ્યો હોય તો મહાસાગરમાં ભૂસકો મારવો એ ધ્યાન છે અને અંદર જે પહોંચ્યા અંદર જે પહોંચ્યા અને ક્ષણ જે અંદર રહ્યા એ સમાધિ છે સમાધિની ક્ષણ અર્ધક્ષણ હોય છે પણ એ પહેલા ધારણા આપવી જોઈએ સમાધિ આવે એ પહેલા ધ્યાન આપવું જોઈએ ધ્યાન માટે ધારણા આપવી જોઈએ ધારણા માટે પ્રત્યાહાર થવું જોઈએ તો પ્રાણાયામ શરૂ થઈ શકે અને એ મુક્તિ મારી શકે જેને ખોયા જેને પાડ્યા ઘેરે પાણી પેટ એ ઊંડા મહાસાગરમાં જે ડૂબી શકે કબીર કે છે આપણા જેવા માટે મેં બોલી બુદ્ધ અને ડરી રહી કિનારે બેઠ અને હું મૂર્ખ કિનારા પણ બેઠી નહીં કે કોઈ આવશે ને બહાર આવશે ને મને મળશે અને ધકાળ છે મેં રાહ જોઈ છે મળી મળે નહીં પોતાનું મોક્ષ
σανέρα μαμά και πότε δούκτη μαλλίδων. Πότε δούκτη μαλλίδων. Μάστα νικρουλάτω ή το άρεξε. Αλλά, άλλη βάση καλή δε κρίση, άλλη βάση μόμα καλή δε κρίση. Ήτσου ρε άρ καλούσε. Και παραμάνε καλούσε. Μήλω σου κέπαν, κολλάβα το σου κέπαν. Γέλε, γέκαλ. Πάπο που είναι καλούσε, ρωτώνε καλούσε, καλούσε. Μόνε σαμί, σαμί του ανοπέρασταν καλούσε. Αγίτρα, παρουάνα, σαμί είναι αντά. Ήτσου όλα είναι. Ρίσκονο σουόλα είναι. Ένα καλύτερο ρίσκονο σουόλα είναι πιάρια ούτε, πιάρια ούτε. Άλτη ζωή στην αφαντανά πέλα του δεν ήταν σαφέ. Ανή, τι ρίσμα δεν ήταν καλιάρια ούτε. Και ευχαρίστη, άλτη ζωή στην αφαντανά, και ευχαρίστη. Έστω με σε τέρτο σκύρο παρέστω σε τέρτο σαν καλώσε. આ શું થઈ જતા ગમ નથી આપણને
આપણને કઈ ઘટાડો નથી. સમગ્ર વિશ્વમાં પૂજાને યોગ્ય એવું એ અરહંત તત્વ અવતર્યું છે, અવતરણ એને ધારણ કર્યું. દેવલોકની અંદર દેવતાઓ આનંદથી આંદોલિત થઈ છે. નૃત્યમ કે નૃત્યમ મણિપુષ્પ વર્ષમ સુગંધિ ગાયન તિજ મંગલાની પુત્રની પુત્રાની પદંતિ મંત્રાન કલ્યાણ ભાજો વિઘ્ના વિષેકે. અહીં જન્યા પછી કહે દાડે મેરુ પર્વત પર લઈ જાય અને ઇન્દ્રને અભિષેક કરશે. એવું તો અમી ખુશીનો પાર નહીં. અહીં ભગવાન એ ભગવાન એ અર્હંત અર્હંતમ અજિતમ વિષ્ણુ સર્વશ્રેષ્ઠ પૂજાને યોગ્ય એવા અજિત નિકાલ. તમને કહ્યું ઇનવિન્સિબલ, કોઈ એને જીતી નહીં શકે. અને હું અને તમે જે અનુસરણ લઈએ તો મને અને તમને પણ કોઈ જીતી નહીં શકે, કર્મો પણ નહીં જીતી શકે, નહીં જીતી શકે. અર્હંતમ અજિતમ વિશ્વ કમલા કર ભાસ્કર નિતિનાચાર્ય મહારાજે ઉપમા આપી છે. કેવા ક્ષેત્ર છે? કમલાકર ભાસ્કર સૂર્ય સમાયું છે. કોને માટે? કમળના ઉપવન માટે, કમળના બગીચા માટે ભગવાન સૂર્ય સમાયું. કોણ છે કમળ? સમુદ્રી સન્મુખ જે ભવ્ય જીવો છે આપણે કમળ છીએ. આકાશમાં સૂર્ય ઉગે છે અને કમળ કમળ એની તરફ વળી જાય છે. તમે વિચાર તો કરો, ત્યાં સૂર્ય અને ત્યાં કમળ અહીંયા પૃથ્વી ઉપર બગીચામાં રહેલા કમળ એના ઉપર અસર કરી રહી છે. હું તમને પૂછું છું કે જો કમળ ઉપર સૂર્ય અસર કરી શકે તો મારી જે ક્ષેત્રમાં બિરાજી માં શ્રીમંદ સ્વામી મારા પર અસર ન કરે, તમારા પર ન કરે. હું અને તમે એમની સન્મુખ થઈએ, તમે મનમાં એને લાવો જો નથી. અને એ દિશાનો વિચાર કોઈ જયારે કર્યો નહીં, કરેલ નથી. હૃદયમાં આ વાતને લીધી નથી, હૃદયમાં આ વાતને લેવાની છે. ભગવાન કેવાય છે કમળા ગર્ભાત કરી કમળ માટે જે સૂર્ય સમાન સૂર્ય સમાન પ્રભુ તમે હું કમળ બની ગયો. મારી પાત્રતા કમળ ની થઈ જાય. સૂર્યની સામે જેમ કમળ એમ જો હું એટલી મારી પાત્રતા કરું તમે અવશ્ય અસર કરશો, મને વિક્ષેપ કરશો. ત્યાં રહે રહે સૂર્ય કમળને વિક્ષેપ કરે. કમળ એ મારું હૃદય છે, કમળને પાંખડીઓ છે, અનાહત ચક્રને પાંખડીઓ છે. ઘણા અર્થો છે આની પાસે. હું અત્યારે ઘટલા રસના દાખલાના અર્થ કહેવા માટે નથી કહેતો. બધા કરનારા ભાઈ બહેનોનું ધ્યાન ખેંચું છું. તમને ખ્યાલ હશે, મને અને તમને એ વાતનો ખ્યાલ નથી. ભગવાન સૂર્ય સમાન. હું અને તમે સાધનાની એ પ્રક્રિયા સમજી શકીએ કે આ ટેલિપેથિક ઇન્ફ્લુઅન્સ છે. અહીંયા આપણે કોઈનો તીવ્ર વિચાર કરીએ અને ભારતમાં રહેલા એ મિત્ર સ્નેહી સજ્જ એને રાજ્ય પણ થાય અવશ્ય થાય છે. તમને એનાની અનુભવ હશે. મેળાની કેટલીક વાર એમ બની મને બને છે કે મને યાદ કરતું હોય મને તરફ થાય છે, કોઈ યાદ કરે છે. માફ કરજો, હું મારો દાખલો અહંકારમાં તમને નથી આપતો, આ પ્રેક્ટિકલ છે એટલે કહું છું, આરાધનામાં ઉપયોગી છે એટલે કહું છું. અમે બહાર રહ્યા છીએ, રિયર બિન એક્સટર્નલ આઈ છે. અમે એટલા બધા બહાર છીએ, તમે અંદર જતા નથી, અમે અમને જોતા નથી. અમારામાં થતા વાઇબ્રેશનને અમે અનુભવવાનો ઓળખવાનો અમે દુકરા માત્ર પ્રયત્ન કર્યો છે. અમે નથી કહીશું. કાલ ગુસ્તાવ યુંગની ભાષામાં કહીએ તો વી આર ટોટલી એક્સ્ટ્રોવર્ટ. મને બિલકુલ બહાર છે, અમે બહાર જોઈએ છે. અમે બહાર જોઈએ છીએ, અમે અંદર ગયા નહીં. અમે અમારી જાતને અંદર જોઈ, અમે અંદર અમારો પરિચય અત્યારે પણ કર્યો નહીં. જો અમે અંદર પરિચય કરીએ તો અમને સમજાઈ જાય, બિલકુલ સમજાઈ જાય, બિલકુલ 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 તો અમને બિલકુલ સમજાઈ જાય. કમલાકર ભાસ્કરમ સૂર્ય કમળના વનને જેમ અસર કરે છે તેમ બિલકુલ તેમ કઈ પછી વાઇબ્રેશન
ने असर थ्रेन कोई स्नेही ज्ञान भावुकता की भावना करे मात्र एक मेंटल विचार करे हमारा ऊपर प्रेम करना रहा भारत में अनेक मित्रों संबंधियों ये हमारो विचार करके मने का वैभेट है तो हूँ विचार करू अने सुमंदर स्वामी वैभेट करता है मैंने अवश्य कमल आकर बात करो બગીચાની અંદર કમળનું ફૂલ હોય આકાશમાં સૂર્ય ઉગે કમળને અસર થયા વગર જેમ આકાશમાં સૂર્ય ઉગ્યો છે ભીત છે શંકર ભગવાન તો નિયરમાન જેને થોડો નિયરમાન જેને થોડો મા વિજયના આકાશમાં ઉગ્યા છે મારે કમળ બંધી છે કમલાકર ભાસ્કર મમરાન તે બરાબર છે શું એમને ઉપમા આપી છે એમ કે આચાર્ય મહારાજે અમલાન કેવળ આદર્શ કેવળ રૂપી એ ગરીબ છો કેવા છે ભગવાન અજીતના ભગવાન કેવા છે કેવળ રૂપી એ કૈવલ્યનો હરીશો છે કેવળ રૂપી એ ગરીબ છો અમલાન બિલકુલ રાજપણ અંદર લાનપણું નથી 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 અમલાન કેવળ આદર્શ પરમ વિશુદ્ધ એવો કૈવલ્યનો હરીશો અમલાન કેવળ આદર્શ સંક્રાંતમ જગતત્વે આ સમગ્ર લોકાલોક એમાં સંક્રાંત થયેલ એમાં વ્યાપ્ત થયેલ ભગવાનના કૈવલ્ય રૂપી અરીસામાં તમે કૈવલ્ય કૈવલ્ય નહીં સમજી શકાય ક્ષમા કરજો કૈવલ્ય કેવલી બને એ સમજી શકે મારી અને તમારી સૂક્ષ્મ બુદ્ધિ કે કૈવલ્ય સમજાય ગમે એવી સૂક્ષ્મ બુદ્ધિ કૈવલ્ય સમજવું કૈવલ્ય સમજવું ઘણું કપડું ઘણું કેવું હશે કૈવલ્ય કપડું છે શું જ્ઞાન છે અમે સમજવાનો પ્રયત્ન કરીએ કઈ અંતે કોઈ સમજી શકે તો શુદ્ધ કૈવલ્ય સમજે પૂર્વ ધરો જે હોય જેને શુદ્ધ કૈવલ્ય કહેવામાં આવે છે એ શુદ્ધ દ્વારા સમજે અને હું અને તમે કૈવલ્ય સમજી લેશું ક્ષમા કરે એ કૈવલ્ય રૂપી જે હરીશ હરીશ તો આવે ને એક સુડાયમ સન લેવું મળતી ડાયમ સન લેવું આ કૈવલ્ય હું કઈ રીતે સમજી શકું કઈ રીતે અને એમાંથી કહેવામાં આવ્યું છે ને શ્રી ભગવાનની સ્તુતિ કરતા અસ્તકમાં કહ્યું છે નથી એ ચૈતન્ય મુકુલ બાવા સિદ્ધ સિદ્ધ સમંગ્રંતિ રેવ જય ગણિત સંતોષ રહીતા જગત સાક્ષી માર્ગ જગત ન પરો ભાનુરી વયો મહાવીર સ્વામી નૈન પથગામી ભવતુ મેં કેવા છો ભગવાન તમે ચૈતન્ય નો મોટો હરીશો છે નદી એ ચૈતન્ય નીકળે એવો બાબા સિદ્ધ સિદ્ધ અને એમાં એમાં જીવ અને જીવ સમગ્ર સમગ્ર શબ્દ એમાં પ્રતિબિંબિત થાય છે કાળથી એ પડે છે બધો કાળ પણ એમાં સ્પેસ પણ એમાં બધું એમાં પ્રતિબિંબિત થઈ રહ્યું છે મારો આ હરીશો છે સમગ્ર આ હરીશો છે અનેક છે કવિ આગળ કહ્યું છે મારું પ્રગત અને પડવું બાંધુરી ભાઈ સૂર્ય જે માર્ગ ને પ્રકાર છે કહું તમે મોક્ષના માર્ગ ને પ્રકાર છે તમે ખેતી જતા નથી ના 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 આ માર્ગે જાવ ફોર્સ કરતો તમે બતાવો છો તમે બતાવો છો આ સરકારનો બંધનનો માર્ગ છે આ કર્મ મુક્તિનો માર્ગ આ ચૈતન્યની પરમ વિશુદ્ધિનો માર્ગ છે આ ચૈતન્યને અધિક અને અધિક મલિન કરવાનો માર્ગ તમે બતાવો છો માર્ગ પ્રગતન પરો ભાનુ રૂવાયું સૂર્યની જેમ બતાવો છો સૂર્ય આગળ કરતો નથી કે ના ના તમે અહીંયાથી નીચે દુધી બધો ધોરી ગયેલો આવો તો ઉપર રોકતે જાઓ તમારે જવું હોય ત્યાં જવા રસ્તા ચાઈ ન હોય છે કહું તમે તમે આ માર્ગના પ્રકાશક એવા મહાવીર સ્વામી એ સ્થિતિ અદભુત સ્થિતિ મેં મતગામી ભવતું પ્રાર્થના છે તમે મારા ચક્ષુને તમે જ રહેજો નહીં ના મતદાર તમે સતત સામે તમે શબ્દાર્થમાં નહીં જતા મેં તમને કહ્યું છે
આપણે સ્વાધ્યાય કરીએ છીએ. દરેક ગાથાની અંદર પ્રક્રિયા રહેલી છે. આ ગાથામાં આપણે માટે પ્રક્રિયા છે. અહીંયા ગાથામાં જે પ્રક્રિયા છે આપણે માટે એ પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે આપણે માટે? અત્યારે આ ભૂમિકા ઉતર એને તમે છઠ્ઠું ભૂમિકા વટાવ્યું નથી. હું અને તમે સમજતા અને અસમજતાના જીવા ઉપર જીવતા નાના ખાબોચિયામાં પડેલા આપણે કોઈ મનમાં સ્વાર્થની વૃત્તિઓ ગુમરાઈ રહી છે, દેખાય છે. તમે દર્શન હોય ચોથું ગુણસાને ગાવ્યું હોય તો દેખાય, એ તો એ પણ નથી. વિચાર તો અવસ્થામાં અમને એ પણ દેખાતું નથી. બહુ થાય તો એ દેખાય આપણને લાગે અમારામાં કેટલો સ્વાર્થ ભરેલો એ આપણને દેખાય. સીધો હું તો મુક્ત હું છું એ મને સમજાય. શુદ્ધ નિશ્ચય નહીનું એ જ્ઞાન છે. નહીં ના જ્ઞાન ને એ વૃત્તિ છે. એને પરિણતિમાં ફેરવવું પડશે. હું એ જીવું જાણું. દરેક વખત હું એ જીવું. હું શુદ્ધ ચૈતન્ય છું. નાના ભોજન કરાવું જરા દઈ ચાલું જો ને મારી પાસે બધી લેક્ચર આપું છું. ક્યાં કરું છું તો હું તો મુક્ત પડું બેવકો ક્યાં ગયું? કિરણ ભાઈ તો ચા પીતો તો ત્યાં સિદ્ધ હું તો મુક્ત હતો. એ વૃત્તિ કે માં જ્યાં ચાતો મૂકજો કે મારી એવા કામ ફૂરતી રહે. વૃત્તિ આપણે પોતે પોતાની બિલકુલ સ્પષ્ટપણે જોઈએ એ તમે દર્શન છે. તમે દર્શન આ છે. હું મને સ્પષ્ટપણે છું, બિલકુલ સ્પષ્ટપણે હું જે છું તે જોઈ શકું એ તમે દર્શન છે. એ જળ કરવાની છે, ખસીને જ એ ખસીને જ વૃત્તિઓનો જયારે ઉછાળો મારે તરીકે ઉડતી જાય છે. સાથે ભગવાને અદભુત વાત કરી. ચાલ તમે તમે દર્શન આવે ને ચાલી જાય, આવે ને ચાલી જાય, આવે ને અંદર હું એ પાવે કે ચાલી જાય. પાછા આપણે વાત કરી લાગતા લોકો હું કેળવાઈ નથી, હું શુદ્ધ હું તો પરમાત્મા છું. એ વખત એ આવે અને દાળની અંદર બધાને મીઠું કરી ગયું હોય તો બિચારી મને દાળ બનાવી તારે મારી શીખવું શું કરી કેમ કે જેવું અંદરનું તો ક્યાં જતું છે? ના ના એ તો એને બોજ આપવા કહું છું. આવું અને બોજ આપવા કહેતા ત્યાં કે આવે પણ નહીં અને અમને જોતા નથી. સત્તા જે પોતાને જુએ છે ખાઈ તમને દર્શન એ છે. સત્તા પોતાની જે સત્તા પોતાનું શુદ્ધ સ્વરૂપ નગર સમક્ષ છે એ અને એ જ વખતે અને એ જ વખતે પોતાનું વર્તમાન સ્વરૂપ એને ખબર છે. બે આંખોની ઉપમા લઈએ તો શું જમણી આંખ વડે પોતાના શુદ્ધ સ્વરૂપને જુએ છે, ડાબી આંખ વડે પોતાના વર્તમાન પર્યાયને જુએ છે. ભગવાન અને ત્યારે શ્રીજી આંખ ઉગડે એ વખતે શ્રીજી આંખ ઉગડશે ઉગડે એ ઉગડે આમાં પ્રક્રિયા રહેલી છે. મહાવીર સ્વામી હે ભગવાન હે તમે હે ભગવાન આજે છે તે અને અંદર છે એને ત્યાં મૂક્યા છે. મહાવીર સ્વામી મેન પથગામી ભવતી તમને અત્યારે મારી આ ભૂમિકા છે. સદાય મારા નયન પથમાં રહેજો, સતત તમે સામે રહેજો. હું ગાડી ચલાવું તો ને તો હું ન્યુયોર્કના ક્વિન્સમાંથી પસાર થતો ભગવાન મારી સામે છે. રસ્તો મને બેકગ્રાઉન્ડમાં દેખાય પણ ભગવાન મને દેખાતો હોય, ફક્ત મને ભગવાન દેખાતો હોય. હું જે વખતે બહાર ધંધામાં કહી જાઉં હું તમારી જોડે વાત કરું અરે હું આગળ વધીને ક્રોધમાં આવું ગુસ્સામાં આવું. મારા નોકરને ધમકાવું છું ત્યારે ભગવાન મને દેખાતા હોય. આ છે બુદ્ધ પૂછે જન્મ કહું છું કે મને કહી ગયા છે. હું તમે એમ સમય છે કે 3500 વર્ષ પહેલા કોઈ જગ્યાએ કોઈ મોટો લાંબો સર્પ જયરી હતો એની આંખમાંથી ઝેર ઉઠતું તો બધા એને કીધું. આ તમે એમ માનો છો? આ વાર્તા નથી, આ ઇતિહાસ પણ નથી, આ કથા છે. ઇતિહાસના પાયા ઉપર કેશ્ચુરમાં તત્વ વિજ્ઞાનને કર્યું સમજો તત્વજ્ઞાન ફરી દીધું. બે જગ્યા ચંડ કહું છું કે મને કહ્યું
મહેનત છે એ ચંદ્ર કૌશિક છે ને ધન્ય છે. ત્રણ વાર દંડ કરીને ગોળ પણ પામી શકે મેં ભગવાન નું સાંભળ્યું. તમું મારા માટે જ આવે તું કોણ તો પૂર્વે ગોવાજન નામનો એ સાજુ જેવા જેડી નાગના રૂપમાં ધન્ય છે ચંદ્ર કૌશિક ને ગોળ થઈ ગયું. મને મને હજાર વાર ભાષણ કરવા છતાં બોલ થતો નથી. ભગવાન મને કહી રહ્યા છે. પ્રત્યેક જણ જો એ મનમાં સમજે પ્રભુ મને કહે છે બુજ બુજ ચંદ્ર કૌશે ચંદ્ર કૌશે તો ભગવાનને ત્રણ દંડ દીધા. હું ને તમે નિત્ય ભગવાનને દંડ દીધો. એ જ માત્ર આવે સાથે તમે સમજો પ્રભુને દંડ માર્યો. મને ઘણા પણ પૂછે કેવળ ગોળ ઉપર કેમ કાબુ મળ્યો. પ્રક્રિયા છે નહીં આવે સાથે તમે સમજવું કે હું સાથે કહું છું ભગવાનને દંડ તમે વિદ્રોહ થઈ જશો. શોભાજીને ગોવિંદજીમાં મિત્રો મને જે છે કિરણભાઈ ક્રોધ આવે છે અને અને તમારો શબ્દો યાદ આવે બીજો બીજો જન એ મારા શબ્દો નથી તો ભગવાનના શબ્દો એ તો ઈશાનના શબ્દો. બીજો બીજો ચંડ કૌશે કેમને સમૃદ્ધાઈ એ તો સૂત્ર છે ભગવાનનું. ભગવાને આપેલી પ્રક્રિયા છે એ પ્રક્રિયા એ ચાવી છે એટલે તો માસ્ટર કી જીવનમાં જે લગાડવાની ચાવી લગાડો તો જ અંદરનું ખુલે. ચાવી લગાડે અંદર અંદર ખુલે અંદર ઉગાડ્યું મુશ્કેલ અને આજે કારણ કે ઉઘડ્યું નથી હજી નથી દેખાતું મને અને તમને મારી નજર સામે અને 70 વર્ષ થયા કેટલાય મૃત્યુ પામતા મેં જોયા છે. મિત્રોને સંબંધીઓને સ્નેહીજન મારા હતા મારા પિતાને મારી માતાને મારા વડીલ બંધુને મારી ભાભીને કેટલા મિત્રો નજર સામે જોયા છે. અને એ લોકો મળતી વખતે શું મને બોલને નથી આપી દેતા. હું જવાનો છું એ મને કહેતા હોય છે ત્યારે સાવચા છે જ તું અમે જઈએ છીએ તું જવાનો અને અમને બોધ થયો એ બોધ થવો જોઈએ. એક પર્સન આ થયું છે આ તમને દર થયું ગ્રંથિ ભેદ શું છે અંદરની ગ્રંથિ ભેગાઈ કેન્સરમાં જેવી રીતે અંદર ઓપરેશન કરી ઓપરેશન કરી અને મેનેજમેન્ટ જે પાસે કાઢી નાખવામાં આવે તમે દર્શન એક પ્રક્રિયા છે માન્યતા નથી અમે માની દીધું તમે દર્શન નથી. આ દિગંબર ભગવાન એ દેવાદી દેવ છે અને આ ત્યાગી પુરુષો અમારા ગુરુઓ છે અને આ હિંસાનો અમારો ધર્મ છે આ અમાર માની લીધી. ના 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 સમજ તો નથી. આગળ વધીને માની લીધું શુદ્ધ પુરુષ મુક્ત છું શિવો હમ શિવો હમ શિવો હમ શિવો હમ હા અને વિશ્વાસ કર્યો હોય તો કોઈ દીધ તો થોડો વધારે નથી ને વૃત્તિમાં છે પરિણત થવું છે. વૃત્તિ પરિણતી બને અને પ્રવૃત્તિમાં આવે આ ત્રણ વસ્તુ તમે દર્શન જ્ઞાન અને ચારિત્ર અદભુત 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 મંગળાચરણ આપણે પૂરું કરીએ છીએ. મંગળાચરણ પૂરું કરીને મને અહીંયા એક આનો પરિચય આપતો છું. અચો વ્યાજલોકનું ચિત્ર માનતો ને અહીંયા હું તમને જે એસ્ટ્રોનોમી શીખવાડવા માટે લાવ્યો હું બિલકુલ નહીં. જૈનોની ખગોળની માન્યતા પ્રમાણે આ સમગ્ર વિશ્વ ના 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 મને જે અલગ થયું છે બિલકુલ અલગ થયું. ન્યુયોર્કનો આ ત્રીજા વર્ષનો સ્વાધ્યાય છે. હું અહીંયા એ માટે લાવ્યો છું આ કોસમોસ છે આ વિશ્વની વ્યવસ્થા છે આ ઓર્ડર છે આ ઓર્ડર છે અહીંયા વિશ્વની અંદર એક ઓર્ડર ચાલી રહ્યો છે. મેં તમને અહીંયા પહેલા વાર્તાલાપમાં કહ્યું છે એ કોસ્મિક ઓર્ડર છે એ કર્મ પ્રકૃતિ છે એક ધર્મ પ્રકૃતિ છે. કર્મ પ્રકૃતિ ધર્મ પ્રકૃતિની અંદર છે. રાજાને જેવી રીતે બંદીવાનને ગુનેગારને મુક્ત કરવાની છૂટ છે બધા દેશોમાં પ્રેસિડેન્ટ કઈ છૂટ છે. ભારતમાં પ્રેસિડેન્ટ જેને ફાંસીની સજા કરી હોય ક્ષમા આપી શકે આપણે કઈ કર્મ કરશે એને અધિકાર છે. કર્મ પ્રકૃતિ ધર્મ પ્રકૃતિની અંદર છે.
સમજ તો પ્રયત્ન કરી એક મહિના સુધી આપણે સ્વાધ્યાય કરવાના છીએ. મારો સ્વાધ્યાયનો હેતુ તમને કે શીખવાડવા માટેનો બિલકુલ નથી, બિલકુલ નથી. હું મને શીખવાડવા માટે અહીંયા આવું છું ને અહીંયા બેઠો છું. હું તમારો બધાનો આભાર માનું છું કે હું આ મને કહી શકું ને હું સાંભળું એ માટે તમે મને સહાય કરો છો. અહીંયા બેઠી હું બેઠું તો જો બોલું ને તો જેની ત્યાં ઉતર્યો છે એના રસમાં મોકલી દેજો. મને મારામાં જળ કરવી છે. જો તમારામાં પણ જળ થાય તો આ સમગ્ર વિશ્વ એ વ્યવસ્થા શાસ્ત્રો અમે આ વ્યવસ્થામાં ડિસ્ટર્બન્સ ઉત્પન્ન કરીએ છીએ. ક્રોધ કરીને, માન કરીને, માયા કરીને, બધા તાપસ સામે જે છે કોઈની નિંદા કરીને, કોઈ માટે બુરો વિચાર કરીને, ભગવાનને નાની નાની વાતમાં એક આખી હિંસા અને પાંડુર છોડવાથી ન થાય. આ વાતો ભગવાને એ માટે કરી, એ માટે કરી. હું તમે મહત્વનો આની સામે એક મહત્વનું એ મહત્વનું ચિત્ર મૂકું છું. એ ચિત્ર આ છે. બેલેન્સિંગ ઓર્ડર છે. અહીંયા કોસ્મોસ છે. કેવો દેખાય કોઈ જગ્યાએ કઈ અકસ્માત થતો કેવો નથી. ધર્મ પ્રકૃતિને જો અમે અનુકૂળ નથી થયા તો કર્મ પ્રકૃતિ એ વાત આત્મા લે. હું તમને પ્રસ્તાવનાની 5 મિનિટમાં સમજાવી નહીં શકું. તમને દરેક વખતે આ વાત કહેવી છે એ તમે ધ્યાન રાખશો. રોહિણી જે કથા હું તમને કહું છું એ માટે કહું છું. હું ને તમે ડિસ્ટર્બન્સ તો વિશ્વ વ્યવસ્થામાં નથી કરતા ને આપણે સાહેબ છીએ કે માધક છીએ. તમે દર વખતે કહી છે હું દર વખતે જ નિર્ણય કરું હું સાહેબ થવા માંગુ છું. મને વિશ્વ વ્યવસ્થામાં બાધક થવું નથી. કોઈ મારા પર ક્રોધ કરે ભાઈ મને કરવા નથી પણ મને બાધક નથી તો એને કરતા દો. તમે આવીને મને કહેશો કે જનભાઈ આ તમારી રિપીટ જોઉં છું બોલવા દો. મારી ઘણી ખામીઓ છે બોલતો પણ તમને ઉકેલા થતો નથી. મને કરવો નથી. આવેશ કરવો, ઉત્કેરાટ કરવો તો શું ઓર્ડર મજિસ્ટર બને. હું તમને આ વાત અત્યારે ને અત્યારે નહીં સમજાવી શકું. મને આ વાત તો સમજાવી છે. 1 મહિનાના નિયોજના સ્વાધ્યાયમાં મને આ વસ્તુ કહેવી છે કે તમારું દર્શન ઉગડી જાય. સદગુરુએ મારું દર્શન જે મને ઉગાડ્યું છે મને જે દેખાય છે અહીં મેં તમને કહીને અહીંયા બેસીને ગુજરાત ભગવાનની વાણીની એક વિરુદ્ધ શબ્દ નહીં કહો. એ સમજી હશે મારા ઘરની કોઈ વાત નહીં કરો. તમને કદાચ લાગે આ ભાઈ વાત તમે કરો છો એ તો ભગવાને તો આમ પણ કહ્યું છે. કદાચ કદાચ શાદવાદ સમજાવવામાં મારી અનાવડે થશે. પણ જો શાદવાદના બધા નહીં તમે જુઓ તો જે કંઈ કહી શકાય છે એ નહીં અપેક્ષા એ કહી શકાય છે. તમે ચંદ્ર અને સૂર્ય તો કાં તો સૂર્ય અને ચંદ્ર તો હું એક સાથે ચંદ્ર ને સૂર્ય જે બોલી શકતો નથી. અહીંયા બહેનો અને ભાઈઓ બેઠા છે મને તે તમે સાથે બેઠાવ છો પણ ભાઈઓ અને બહેનો કહું કે બહેનો અને ભાઈઓ કહું. મને પહેલું કોણ દેખાય છે કે મને બધા દેખાય છે એમાં પહેલું ને પાછળ છે જ નહીં. સત્ય રજૂ કરવું, રોકન શબ્દોમાં કહેવું કબરું છે. કારણ કે દર્શનમાં અક્રમ છે, કહેવામાં ક્રમ છે. બધી નિરાશક ચર્ચાઓ ક્રમમાંથી જન્મે છે, ક્રમમાંથી જન્મે છે. એટલે કદાચ હું સફળ નામ પણ થઉં તમે સજ્જા રાખજો, તમે વિશ્વાસ રાખજો. 1 મહિનાને અંતે તમને સૂચવું છે અને મેં તમને પહેલા વાર્તાલાપમાં કહ્યું છે તમારે જે કોઈ પ્રશ્નો હશે એ બધા પ્રશ્નોના આપણે પ્રમાણે હું તમને પ્રસ્તુત રાખું. તમે એ લખી અને એ પ્રશ્નો અહીંયા બોક્સ મૂકવામાં આવશે એમાં મૂકી દઈશું. આ બોક્સ બેલેન્સ છે બધું અહીંયા આપણે મધ્યમાં છીએ. ઉપર ભૂખ કરે ભૂખ બેનું બેલેન્સ કરવાનું, બે ગતિ કે નળ ગતિ કે બેનું બેલેન્સ કરવાનું, અંગારું છે અજવાળું છે બેનું બેલેન્સ કરવાનું. અમે અજવાળામાં નથી જો અંધારામાં નથી જો અજવાળા ને અંધારાથી પડે લાઇટ એન્ડ ડાર્કનેસ બિયોન્ડ લાઇટ એન્ડ ડાર્કનેસ. આપણે સુખ અને દુઃખ બે ગતિ અને નારે ગતિ અનુકૂળતા અને પ્રતિકૂળતાથી પરે થવાનું પરે આદર્શ આ છે. આપણે મૂક્યું તો ઓમ નમસ્તે એકદમ મુલાકાતમાં આપણું લક્ષ્ય આ છે.
ઉભી તો સાથે જોડાવું છું, ના હોય કે નમસ્કાર કરું છું ભલે લાગુ છે એમ નહીં. મેં તમને પેલા વાર્તા પછી હું પ્લસ થઉં છું, મારવામાં પ્લસ કરીશ. આમાં પ્લસ કરવાથી અનામાં ઇલેક્ટ્રિસિટી આવે. હું ચિંતા મરવાનમાં મારી જાત પ્લસ કરું, ચિત્રનું રેડિયેશન મને પ્રાપ્ત થશે. તમે ચર્ચામાં પણ બન્યા કે તમારાથી રેડિયેશન નીકળે કે નહીં, અહીં સુધી પહોંચે કે નહીં, શું શબ્દ તમે શબ્દો અનુભૂતિના લેવલ અને મેં તમને કહ્યું ને બુદ્ધિના રોતડ બાળકને તમે થોડો વખત શાંત પડી રહેવાશે, શાંત પડી રહેવાશે. મેં તમને કહ્યું એમ ત્યારે અમેરિકામાં નહોતો આવ્યો, ત્યારે 100 મજલાનું મકાન હોય આશ્ચર્ય થતું છે. 110 મજલાનું સિયર્સનું મકાન જોયું, એના ઉપર ઉભો રહ્યો છે. થોડી દિવસ જરૂરી છે એ માટે જતા ના આ તો હોય છે, મારા માનેમાં નથી આવતું. એટલે હું કોણ છું? માઇક્રો મિલીમીટર જેટલી મારી બુદ્ધિ છે અને હું વિશ્વની વ્યવસ્થામાં વિકરાળ પરમાત્માએ જે સત્યો કીધા એના પ્રશંસા કરું છું. યુ આઈ વોન્ટ ટુ વેલ્યુ વિથ માય ઓન વિથ માય જસ્ટ ઇન્ટેલેક્ટ. આવી ભૂલ આપણે થોડી દિવસ કરી નહીં. તમે જુઓ તો ખરા, તમે જુઓ તો ખરા, નો મને સમી છે. તમે જે નંધાયેલા નથી આ કઈ માણસો તમારો હું ચોકડી મૂકજો, પણ જરા આવવા દો, એને સત્યને અંદર આવવા દો. તમે મન જો ઉગાડું રાખશો તો સત્ય આવે. મને તમે મન ક્લોઝ કરી દીધું, મને તમે મન ક્લોઝ ન કરી અને આ બધા ભગવાને ભગવાન શાદવાદ કીધું. બધા દરવાજા દરવાજો જતો મને ખોલી ખોલી કરે. ભગવાને કીધું કે દરવાજો હોય સત્ય દરવાજો કૈતેન્દ્રના પ્રકાશને રોકે છે, એ રોકે ભગવાન દરવાજો ખોલી જાય. આ કોસ્મોસનું ચિત્ર મારે અને તમારે કોસ્મિક ઓર્ડર પ્રગટાવું. આ કોસ્મિક ઓર્ડર બની જાય મેક્રોકોઝમ. આ મેક્રોકોઝમ આ સમજતિ છે. હું એ તમે વ્યક્તિ વ્યક્તિ છીએ, વી આર ઇન્ડિવિજ્યુઅલ. આપણે એની સાથે જોડાયેલ એ સમાપ્તિ સાથે જોડાયેલ નથી. અને એટલે શરૂઆતમાં પ્રાથમિક અવસ્થામાં ભગવાને બીજાના હિતનો વિચાર કીધો. તમે એમાં એ શંકા નહીં કરો, બીજાના હિતનો વિચાર આપણું કરીએ. બીજાના હિતનો વિચાર કરશું પુણ્ય બંધાઈ જશે ને પુણ્ય વચ્ચે આવશે ને ભોગવવું પડશે ને તે લોકમાં જઈશું ને અક્ષર આવશે ને પાછું તમે સારા કરો. તમે કે તમે સાંભળ્યું તો ખરા. મેં તમને ગઈકાલે કહ્યું એમ મુંબઈથી મારે જો અમેરિકા આવવું હોય તો મેં ડ્રાઈવ અલ્થવામાંથી 5 ને મારે પથારીમાં બેઠા થવું જોઈએ. તમારે અમેરિકા જોઈએ, નાખવું જોઈએ, લીસ્ટમાં નીચે ઉતરવું જોઈએ. હું ત્યાં તો નહીં, હું તો અહીંથી વિમાનમાં અમેરિકા ઉડીને જવાય ને કહો, તમે ઉડીને જવાય નહીં. તમારે અહીંથી જ ઉડવું છે, શક્ય નથી. મારે શક્ય નથી, મારે નીચે ઉતરી મિત્રની ગાડી ટેક્સી ચાર એરોડ્રોમ જવું પડશે, મારી પાત્રતા કેળવવી પડશે. જોડે પાત્રતા આપણે કેળવી નહીં શકીએ, કેળવી પડશે. મારે ઉતરવું પડશે, કચ્છીના પૈસા ચૂકવવા પડશે, મિત્રની ગાડી આવી હશે તો આભાર માનવો પડશે. જેના મારે તો વિમાનમાં બેસવું, પણ વિમાન તમે વિમાન સુધી તો પહોંચો. બીજું મહત્વની સાર એરોડ્રોમ ગયા પછી કાં તો ખાઈ પણ કાં તો લંડન જે એરલાઇન લીધી અને ઉતરવું પડે છે, ખબર છે તમને? પ્લેન ચેન્જ કરવું પડે છે. હું મોક્ષના માર્ગની વાત કરું છું તમને. મોક્ષના માર્ગમાં પણ આ જ પ્રમાણે આનો ક્રમ છે, પ્રેક્ટિકલ ક્રમ છે. તે ક્રમ અનુસાર જોવું પડે. ફ્રેન્ફર સુપર મારી સકલ રાહ જોવી પડે, રાહ જોવી પડે, રાહ જોવી પડે. સારી બધાને રાહ જોવી પડે. સરવાર સિદ્ધમાં બેઠા છે અત્યારે, હા અમે કુમારને રાહ જોવી પડે. અત્યારે સરવાર સિદ્ધમાં છે અભય કુમાર. અભય કુમાર કે ભાઈ હું એક તો બુદ્ધિશાળી છું, તમને બુદ્ધિશાળી છું, સાથેના છોકરામાં મારું નામ લખવામાં આવ્યું છે. અભય કુમારની બુદ્ધિ હોય છે. અત્યારે રાહ જોઈએ છે મોક્ષે, કેટલીક વખત રોકાવવું પણ થતું. તો એ તો સ્પેશિયલ ચાર્જર વિમાન હોય ને
कोई पैसे चार्जर विमान हो तुम घर कुमार जिला ने सीधा बक्से गए ना कोई चार्जर विमान नहीं भाई मैं आइए तमें कि कितना पैसा भावना पैसा भरा नहीं ये माने भावना पैसा भरवा कर भाव भरो पड़े भावे गंदे तरीके से मुसलमानी चिकित्सा में पैसा आ गया तो मुस्लिम पर के पैसा को बाहर में गंदे ये माने भाव शब्द कॉमन है ये मामला चिकित्सा शुरू भाव यानी मुख्य नहीं अमेरिका ने चिकित्सा होती बात के मैं तो मैं मुख्य नहीं चिकित्सा की बात करवा देता हूँ तो प्रैक्टिकल बनी सर मुझे वह प्रैक्टिकल बनी नहीं सर आप आज लक्ष्य मारा थी आपने जान चाहिए जान की मैंने तो मैं शुरुआत करी नहीं करी मैंने तो मेरे लिए तो शुरुआत करी थी बात करता केवल अपनी बात करता केवल ये पहलू बनी हुए थे पहलू बनी मैं तो मैं पहले भी उसे कही है एक राम दशरथ का बेटा किरण भाई नक्की मारी अंदर रहे ये परम विशुद्ध स्वरूप इन्हें कोई नाम नहीं थे कोई स्थान नहीं बिल्कुल भिन्न थे नाटकों में आ अब आज नहीं हो जाए किरण भाई लोग मैंने तुम्हें बजाय मारी आइडेंटिटी व्यक्तिगत पर्सनल आइडेंटिटी स्पष्ट समझो बिल्कुल स्पष्ट हूँ मारे पोता ने अंदर शुद्ध बुद्ध मुक्त छू मैंने अनुभव कि मैंने शुद्ध शब्द की व्याख्या आ शब्द में पकड़े हुए अनुभूति बुद्ध शू से मुक्त शू से निरंजन शू से निराकार शू से ख्याल पर नहीं मैं तो शब्द में पकड़ा है बड़े पकड़ा है ये शब्दों वर्तमान स्वामी ने क्षेत्र में पकड़ा है इसे में पकड़ा है एक राम दशरथ का एक राम का घट में लेता बीजों पकड़ क्यों से पकड़ क्यों चढ़ू पड़ते हूँ प्रत्येक में भगवान जोई सकू प्रत्येक तमारा बजाम भगवान जी मैंने मारे क्या भजन कर भी जल्दी मारा तय मारा परम पूज्य गुरुदेव आवे जो वहीना में भगवान जो मारी नौकरानी में भगवान जी अरे सभा मरी जाए ऊपर नीचे फुटपाथ ऊपर फूटी भिखार पांच बच्चा है वगेला से वहां भगवान ने दिखाई मैं नाम है तो भगवान जो मैं नाम भगवान जी तुम्हारा ना भगवान जो तुम्हारा ना भगवान जो छोट निश्चय नहीं थी नरेंद्र निराकार परमात्मा होते मैं जो जो पड़ते जो पड़े मैं सब्जेक्टिव मैंने जोया हूं जो ऑब्जेक्टिव जो इसने परिणति मान नहीं नहीं इन आत्मा मैंने खबर दी ये दोनों वेदांत नहीं अंदर पड़े सदत धर्म व्यापी रही थी सदत धर्म व्यापी रही से मैं नहीं चाहिए नहीं चाहिए मैंने प्रैक्टिस में यह करव पड़ते मैं तुमने कहूँ ये कुंडू भाकरे लई गयू અને નામ તો પાછળ દોડે જીનું ચપેલું નહીં ભગવાન તમને પેટમાં દુખાશે થોડું ઘી મને નાખવા દો હું મને નામ દેવમાં મૂકું છું એ નદીની અંદર રહેતી નદીમાં એ રહેતી નદીમાં ઘીથી ડૂબી રહ્યો છો પેટલ કરતા દોડતા જઈને અમને લીધો નદીમાં જઈને અમને લીધો અને બહાર લાવતા હતા એ ચમડા ખમાવ્યો પાછો મારી મમ્મી પાણી ગરીએ કીધું સાહેબ એ દુષ્ટ ખરડ્યા વગર રહેશે નહીં એનો ખરડવાનો સ્વભાવ છે સાહેબે કીધું અને એનો ખરડવાનો સ્વભાવ એ ન છોડે તો એને બચાવવાનો મારો સ્વભાવ કેમ છોડું પેગમ્બર સાહેબમાં સમજ દર્શન નથી કે નહીં હું જાણતો નહીં પેગમ્બર સાહેબમાં નહીં હોય તો મારામાં બિલકુલ નહીં હું ઘણી વાર મને જોઉં છું વિશ્વને બચાવવાનો મારો ભાવ છે પ્રેમનો આ પારારા એ વર્તમાન સ્વામી અને ભગે લાગ્યો
કઈ પણ મને અહીંયા કર્યું, ઉભો રહીને હે પરમાત્મા તું મને મોક્ષ આપી દે, પ્રાર્થના એમને મને મોક્ષ આપી દે, એમ એમ કે આપો હવે આને આપો, આમ વચ્ચે અવાજે ઘણો મોટું ઘણું બેસાડે છે ને તો એ રીતે મને મોક્ષ આપશે એમ હું તો મેં તું કહેતી. એ માટે મારે કઈ પાત્રતા કહેવી અને મેં કેટલી કહેવી છે, મારે શરૂઆત ક્યાંથી કરવી પડશે, મારે એ વિચારવાનું છે કે હું શરૂઆત ક્યાંથી કરું. દરેક જણ પોતે પોતાને માટે વિચારી છે અને એથી આપણે બિલકુલ નીચી ભૂમિકાથી આ વખતે કથા શરૂ કરી છે. કુશલાન મંદિર પુણ્ય કઈ રીતે પ્રાપ્ત કરશે, પુણ્ય પ્રાપ્ત કરવાની આવે છે, મુખ્ય પછી થશે. લુકાનગામ અહીંયા આપવાનો હતો ને, મેં મરી સાહેબને ગાડી બોલાવી, મેં કહ્યું કે ભાઈ તમે ગાડી લઈને આવજો, મારે તમે ટેક્સી રોકવી જોઈએ, સાર એરપોર્ટ પહોંચવા માટે કુશાનું મંદિર પુણ્ય એ છે, ટેક્સી લાવવાના માટે ટેક્સી મૂકી દેવાની છે, પુણ્ય માત્ર નિરર્થક છે. હું સમજું છું, હું સમજું છું કે સાધન છે, ત્યાં જવાનું એરોડ્રોમ જવાનું, મારી પોતાની અંદર ઉદાહરણ માર્ગમાં પ્રવેશ કરી શકું અનુકૂળતા જોઈએ. હું અત્યારે લેક્ચર કરવા બેઠો છું, ઉપર હમણાં હતો ને એપેન્ડિસાઇટ દુખાવો ઉપડ્યો હતો, ના ના મને આત્મા ચકાવ્યો, મને એટલે કાઢ્યો નથી, અને એપેન્ડિસાઇટ દુખાવો ઉપડ્યો એ કૃષ્ણાનુબંધી પુણ્ય, કૃષ્ણાનુબંધી પુણ્ય એનો અર્થ એ છે મોક્ષ સુધી જવાના પ્રાપ્ત થયેલા સાધનોની ભગવાનની વ્યાખ્યા નાથ એટલે છે. અજીતના સંભવના સમજાની કુંભના શાંતિના પારસનાથ નાથની વ્યાખ્યા આપી છે શાસ્ત્રકારી, મુખ્ય જવાના પ્રાપ્ત સાધનો એની રક્ષા કરે એ નાથ છે, અને જે ન હોય મેળવી આપે મેળવવામાં સહાય કરે સહાય કરે એ નાથ છે, એટલે ભગવાન નાથ છે. સ્ત્રીઓમાં પતિને નાથ કહેવામાં આવે છે એનું કારણ એ છે, મુખ્ય જવા માટે સહાય કરવાના સાધનો મારી પત્નીને મેળવી આપવાની મારી ફરજ છે, મને જે સાધનો એને મળ્યા છે એની રક્ષા કરવાની મારી ફરજ છે. તો નાથ શબ્દ મને વ્યાજબી છે, હું એની ડિસ્ટર્બન્સ કરું તો વ્યાજબી નથી. કુશલાન બંધી પુણ્ય એ છે આ સાધનો કરતા પ્રતિકૂળતા આવે ને અમે કઈ ટકી શકીએ એમ નથી, માટે ફેરના અંધારા મુકાય અને અમે વળી જગદુકુમારની વાત શોભે છે. વાત કરવી સહેલી છે આપણા બધા માટે, પદમાં કાંટો વાગ્યો હોય ને એ ચીજ પડી જાય. આપણે પોતે આપણા જીવનમાં રક્ષા એ માટે આપણે રોહિણી એની કથા શરૂ કરી. ભગવાન વાસુ પૂજ્ય સ્વામીના પુત્રની મરવા રાજાની દીકરી એ રોહિણી જન્મ થયો ત્યારે માતા લક્ષ્મી દેવીને પ્રકાશ ઉપરથી ઉતરી હતો, મોઢામાં દાખલ થઈને ગર્ભમાં છે. કૃષ્ણ મંદિર પુણ્યની પ્રતિક છે. આપણે પુણ્ય નહીં જોશું તો તમે બાજુ પર રાખજો, પણ તમે સાંભળી લો ભાઈ, તમે ચેક કરી લો એ ગોલ્ડનેસ છે. ઉપસર્ગો ઉપરથી ઉપસર્ગો અને પરીક્ષાઓ વરસતા હોય ને તમે ભગવાન સ્વામીને માફક ઉભા રહી શકો એ છે, તો જવાય દો તો રેડી કે તમે છોકરી મૂકો, જો નથી તો રોહિણીની કથા કામની છે. મારે અને તમારી અનુકૂળતા પ્રાપ્ત કરવાની જરૂર છે, ખાલી ભજન જે અનુકૂળતા હતી શાંતિના ભગવાન જે રીતે આવ્યા અવંતિ સુખમાં, અવંતિ સુખમાં બધા પછી એ જુઓ તમે કામિયા બાજુ પણ મૂકજો ને. આપણે કોઈ ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં જઈએ છીએ મુંબઈની અંદર જયારે સાડી ખરીદવા કે આપણે ગુજરાત કેવા જઈએ બરો 50 બતાવે તો એ કહી દઈશ, આપણને કયા માપનું કેમ અનુકૂળ આવશે. પોતાની આરાધના દરેક પોતે ગોઠવવાની છે, એ બ્લુ પ્રિન્ટ ગણિતાની યોગ દરેક વ્યક્તિએ પોતે બેસાડવાની બેસાડવાની અને મોટી થઈ એનો સ્વયંવર છે. સ્વયંવરના વિરોધી એવા અશોકચંદ્ર એ સ્વયંવરમાં આવ્યા અને હિરોઈની અમને ભરી, રોહિણીના લગ્ન થયા. 6 મહિના અશોકચંદ્ર ચંપાનગરીમાં રોકાઈ ગયા, સુમાતા પિતાને ભૂલી ગયા. મંત્રીઓ આવ્યા અને એમને
કહેવડાવ્યું કે તમને માતા પિતા યાદ કરે છે, રોહિણીને લઈને નાગપુરમાં હતો. પિતાએ પોતે રાજાભિષેક કર્યો અને સમયંદર નામના મુનિ મહારાજ પાસે પિતાએ દીક્ષા લીધી. અશોકચંદ્રના પિતાએ દીક્ષા લીધી. અશોકચંદ્ર રાજા થયા, રોહિણી રાણી બની. રોહિણીને સાત પુત્રોનો જન્મ થયો, ચાર રાજકુમારીનો દીકરીઓનો જન્મ થયો, બારમો લોકપાલ નામનો અત્યંત નરેશભાઈ બાર જન્મ. કઈ જોઉં છું કારણ કે આ વાર્તા નથી, હું તમને કહ્યું એમ આ એક આર્થિક ટાઈપ છે જે આપણા મનમાં સ્પષ્ટ કરવાની છે. શાસ્ત્રકારે કીધેલી વાતમાં, શાસ્ત્રકારે કીધેલી વાતમાં ઘણું ઊંડાણ હોય છે. બસ અને એક દિવસ મેં તમને જેમ કહ્યું છે એમ નાગપુર નગરના રાજમાર્ગ ઉપર કોઈ માતાનો એટલો એક દીકરો મૃત્યુ પામ્યો તો રુદન કરતી એના સગા વાળા છાતી ખૂંચતા માથું ફાળતા રસ્તામાં પડતા જતા હતા. અને રોહિણીએ પૂછ્યું કે અરે ભાઈ આ કયું નૃત્ય છે, આ કયો રાગ ગવાઈ ગયો છે? રાજા નારાજ થશે. એને ગાવ માતા ને પૂછ્યું, ગાવ માતાએ કીધું કે રાણી તમે તમારા રૂપનું અભિમાન આવ્યું છે, તમે તેનું અભિમાન છે, નાગપુરની પ્રજાને તમે એકદમ પ્રિય છો એનું અભિમાન છે, તમારી સમૃદ્ધિનું છે, રાજા તમારા ઉપર એક વાર તેનું અભિમાન છે, શું પૂછો છો તમે? રોહિણીએ કીધું હું જાણતી નથી આ ત્યાં કેવું નૃત્ય કરે છે, ભાઈ ઉભી થાય છે ને પછી ઉભી થાય છે કેમ પર અશોકચંદ્ર પણ નારાજ છે. અને એને એના ખોળામાંથી લોકપાલને લઈ લીધો. અશોકચંદ્રને મનમાં હતું કે ઉભી થઈ જશે, એને બતાવતા હતા કે જો સાપ બનાવતી ફેંકું છું, ફેંકવો નહોતો, બહાર પડી ગયો, સરકી ગયો, હાહાકાર થઈ ગયો. રોહિણી તો બેઠેલી હશે, આરામથી બેઠેલી. બીજા કહ્યું કે એને એમ પણ નતું બાળક એન્જી કર્યો મરી જશે, હતું ને. હું તમને કથાથી પેલી પાર જવાનું કહું છું, તમે એવી ચેતનાનો કન્ડિશન ઓફ ધેટ કોન્શિયસનેસ, એવી ચેતનાનો તમે વિચાર કરો કે જેને દુઃખ શું છે એનો ખ્યાલ છે. અને માલણ ઉપર આવી મોટા ટોપલામાં ગુલાબના ફૂલોના ટોપલામાં લોકપાલ રમતો હતો. રાજાને આશ્ચર્ય થયું. રાજાએ પોતે તેવી ભગવાન પધાર્યા ત્યારે ગુપ્ત કુંભ નામના તેવી ભગવાનને પ્રશ્ન પૂછ્યું, ભગવાન કેવું કેવું પુણ્ય કર્યું છે રોહિણી? તો એથી મેં લોકપાળને મારે ફેંકવો હતો, ફેંકાઈ ગયો, મૃત્યુ પામ્યો, ફૂંડા થઈ ગયો, ફૂંડાઈ ગયો. એને બધે રમતો એનું પુણ્ય છે. તમે પુણ્ય માનતા હોય ને માનતા હોય જવા દેજો, હું તમને બહાર જઉં છું. પુણ્ય તત્વ શું છે એની પાસે જાઓ, મોક્ષ તત્વ શું છે એનું ઓળખવું છે. ને જીવા જીવા સંબંધ સંબંધે જરા મોક્ષ તત્વ ભગવાન ઉમાસ્વામી મહારાજે સાત તત્વ આપ્યા છે. તમે જીવ તત્વનો જેટલા ઊંડાણથી વિચાર કરો તો તમે એની અંદર મુખ્ય તત્વનો જો વિચાર કરો, તમે પુણ્યને પાપના નવ તત્વ કહેવામાં આવે છે. એના તત્વોમાં પણ પુણ્યને અને પાપ એ બંનેને તત્વ કીધા. ભગવાન તમને તત્વ કેમ કીધા? તમે એનો વિચાર કરો, એવું એ શું હતું કે જેમાં કાંઈ પણ પ્રકૃતિ સહાયક બની છે? એ જ વખતે માલનું જવું ને ત્યાં પડવું આશ્ચર્ય થઈ ગયું. રાજાને કઈ રાજનો આશ્ચર્ય થઈ ગયું. અને એને પૂછ્યું, અશોકચંદ્રે પૂછ્યું કે ભગવાન હું પોતે સ્વયંવરનો આટલો મોટો વિરોધી એનું નામ સાંભળતા મને વાઇબ્રેટ છે, મને દેખાતું છું. ઇટ વોઝ એ ક્રિએટિવ વિઝ્યુલાઇઝેશન કે એ મને વળવા આરોપવાની છે. હું જેને પરમ માનું છું, રાજુને દેખાતું છું, નવા નિર્ણય કરવાનું. તમે કે તમે બનના ને અરે ધંધેથી ન કરી રાજુને કિરણના ને પાવી દીધું, ભાવથી પડી દીધું, ભાવથી પડી દીધું. અશોકચંદ્રે કહ્યું
μετά που ήταν η Βουλή, με σαμίνα λόγω καίγιο. Καίγιο που σ' άλλο δεν το πούνε. Αν η Αμερικα θα σε λόγω. Δεν καταθέσανε, δεν καταστάνε, κούκε, εγώταν τα ανάμι, εγώταν τα ζέννατα. Βάει τα ζούρτα, με δεν τα λεπτομένη και τα βούλη, και ζούρταν τα. Τι έγωταν τα μάθη παραβάζει, δεν τα σε, έγωταν Κατάνο μάρκο έτσι εφόρμεν. Κατάνο λόγω έτσι γύρβαν γύρβαν εφόρμεν. Σάλι βαζα μανούρθιε. Βαγουάν εφόρμεν. Ουτέβη και σάλι βαζα μανούρθιε. Μουάν να σκόκρο καίρυτε μαγόλα σε νεσάι. Σάλι βαζα μανούρθιε. Μουμάστε μανούρθιε. Βαγουάν εκατάσεις. Εβάνιο καίρυτε ώρα έλα πέρα λέει. Δεσίλεξαν οι δυο, ποιους οι άνθρωποι. Βαβάνο κοέ άντερα να σύντα μάμε τα σάλι μαζέρες πανού. Βαβάνε κοιτού τα μάρα μαμά σε πανού, το μαμά σε πανού, σάλι μαζα πανού, το σάλι μαζα πανού. Μου τα μήνει φόρμιουλα τους. Αλλιά φόρμιουλα. Άντουρκαν τα φέλη, δρίστε, ρόχινη, σμάνι, και τα τάφη. Αλλιά μαζάσι τεύκα εράελι, ρυζούς φέλη. Γελάτι με τα πάντα τα κλαίει, έτσι οργανίδα. Αν τα ξεχνά να μάμουν, αν υπόσια ελεγκάσαν. Βασμένοι. Με πρωίου, καίου πάφ, κέρμα, γόρα κρούστια. Κάπου να νέσαι στο πρωίου, καίου, κόσμικ δίσταρμαν σκαλίου. Και κόσμικ δίσταρμαν, μένε το με σανά καίε. Αλλά τα πρέμα της γόρας και άδουσαν. Να τούμε από εσέν το στάνι δίκη, να 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 ούσι. Αν εγώ σου ού, διότι είναι πανμά μόνοι. Κάτσε, το καταγάμνεις, μην το καταλιώνας. Μην το μην βάρτα σε βάλιον, μην το να βάρτα σαν βαλβάλιον. Να λένε. Αλλή. Αμή τα αυτοβνάμουν, να μάμουν. Ρωτούλεν να εκείνουν τα μένα λες κόμμα, ούλε πάω χέρμα. Δεν είναι πρέσβητο. Δεν είναι πρέσβητο. Βάγια κάρμα, αμπέντα κάρμα, νίγερα να μπαρ, βέδμα, αγιάτι, αμπέντα κάρμα, σταρούσα, είχε πέσει. Πατσί, γυμνέα, ούτε. Γυμνέα, γυμνέα, καρμανία, βάζω, είναι. Δεν και, να, 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 μισέ, πρακάνω, να, ουκρέντα. Νίγερα, νου, βάω, βάω, τόπνο, έτσι, πανίου, σε, γυμνέα, γυμνέα, μισέ, πρακάνω, να, ουκρέ. Και τι ήταν, λάισμα, Λίβαν ζήπα, μάρτε, μάνε δίσκες παρκάνω να έλεγα. Λίνέι το σαμάνιασι, μάνδινα, human, responsibility μα. Λίνέι το σαμάνια, απ' εμείνε τι βαστούζι. Κάρεν βαλε κουτρία βαστούζι. Μάνε μάνας το βαστούα μάρενε κοϊνέ. Μάνας, μάνας δεν. Μάνε, λίνέι ένα ordinary αρθμά, τελεί ερμινέι να του. Λίνέι, δίσκες παρκάνω, σούσμα να έλεγε. Γίβαν γίβα μάτενο, σαμγέννο ναι. Σαμγέννη γάρε βρύτη μάτι, παρινατή μάτι, προβρύτη μά, παρινανίγος. Γάρσαν μάτι, γνάρ μάτι, και δίσπραμα. Γίβαν μάτι, ενε καλούμενε πέσκη τρεύουσι. Μανιέ, 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 μάτι πάσχα φανή γιόντι. Το τι κλαμάνε έσκε. Τρέλα πάφ μάτι, πάσχο φανή. Και ήταν μα πάσχο φανού, βυθή μα ναι. Να μάθω πάνω ουσό καρύνε με μπίτα σουτρώνουν πολύ δυο πρωτοκαμάνε θέλουν να αυκαλύψουν. Πρωτοκαμάνε μην τα αρνηματούσε. Άσμα, πάπ, υπάσχο, φαρίσιντα. Είναι αλλού παπά, να αλλού παπά, καλά. Μου να φαρίσω που, τι ψηκάρκω. Γρόμπι, γρόμπι, γρόμπι. Με γνάμε το κετάω έτσι αγαπάμε του, θέλουμε έτσι αμέ κόσο, θέλει το πρίβαση. Μου κόσο, πάνε δεκάει και ναι. Δεν είναι δεκάει και ναι. Και δεν θα πρέπει να μου μετουσιάσει κουτράνι πάτσερ,
બી ચપેલી લઈને ગયા છીએ? નથી ગયા. ગમે છે નામ દેવ તમને જાય છે. અને આપણને આ કુતરા ઉપર આપણે મિત્ર ઉપર ભાવ થાય એવો કુતરા પર થાય છે. મૈત્રી પ્રમોદ કરુણા મધ્યસ્થ જગતતા સર્વજીવો પર મારો મૈત્રી ભાવ છે. શિવ વસ્તુ સર્વ જગતતા બધા મુક્ત થઈ જાઓ. ભાવથી બોલું છું, ભાવની સ્પર્શના છે મને નથી નથી તો તમે સ્વીકારશો. બસ ભગવાને મિનિમમ સ્ટેપ આપી છે. રોંગ ઇઝ રોંગ ઇઝ રોંગ. મને તમે એનો સ્વીકાર હું વ્યક્તિગત વાત કરું છું. મને તમે એનો સ્વીકાર કરું દુર્ગંધારે સ્વીકાર કરવો તો દુર્ગંધારે કહ્યું ના મને જીવન ભરવું બિલકુલ. અને અમિતાશ્રમ નામના મહા મુનિએ અને પૂર્વ ભવિષ્ય બન્યું. અમિતાશ્રમ નામના મહા મુનિએ કહ્યું ગિરનારની પાસે ગિરનગર નામનું મહાનગર આવેલું પૃથ્વીપાલ નામનો એક રાજા એમાં રાજ્ય કરશે. પૃથ્વીપાલ રાજાને અનેક રાણીઓ હતી, અનેક રાણીઓ હતી. એમાં શ્રીમતી નામની એ યુવાન અત્યંત સુંદર રાણી અને પટરાણી. અત્યાર સુધી આપણે ફ્રેમ વર્ક કીધું છે, કથા શરૂ થાય છે, ઘણી કથા શરૂ થાય. સિદ્ધિમતીની કથા, સિદ્ધિમતી અસિદ્ધિમતી એ દુર્ગંધ છે. અને સિદ્ધિમતીને જો ઓળખી શકો તો દુર્ગંધા દુર્ગંધા કેમ બની એ સમજાય. સમજો તમે જેમણે કેન્સર થયું છે તો આ દરેક પૃથ્વીનું નિદાન પહેલા થાય તો જ ઉપચાર થઈ શકે. એ તો ઘરની અંદર હું બહુ મોટેથી બોલું છું, આ જાય છે તમારું વર્ગે થઈ જાય છે તો કહીએ છું તો બીજો ઉપાય થશે. કેન્સર છે તો બીજો થશે. દરેક કહ્યું છે પેલા મારે ખૂબ જોઈએ. હું તમને કર્મ સિદ્ધાંતની વાત કરું છું. પેલો કર્મ નહીં બીજું કર્મ સિદ્ધાંત આપણે મેં તમને ગઈ વખત કહ્યું એમ કર્મગ્રંથ અને તત્વાર સૂત્ર નવતત્વ અને જીવ વિચાર કથા દ્વારા શીખવા છે, પ્રેક્ટિકલમાં શીખવા છે. સિદ્ધિમતી જે છે એક દુર્ગંધ છે. સિદ્ધિમતીએ કયું વર્તન કર્યું? સિદ્ધિમતી કેમ જીવી? હું અને તમે જીવીએ તો હું તમે સિદ્ધિમતી છે. સિદ્ધિમતી એ નામ છે. ભગવાને આપણી દરેક કથામાં નામ મહત્વનું છે. નામ સ્થાપના જોડે ભાવ સત્સંગ સૂત્રમાં ચોથું સૂત્ર કીધું એ નામ છે એનું. સિદ્ધિમતી સિદ્ધિ ગતિ જોવાનું લક્ષ્ય હોત અને એને બુદ્ધિ મતિ બુદ્ધિ મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર સિદ્ધિ ગતિ મેળવવા માટે જો રાખ્યા સાર્થક થઈ જાય. ના એ સિદ્ધિ મતિ એનું નામ હતું પણ એનો વિપરીત માર્ગ હતો. અહંકારથી એ છલાછલ ભરેલી હતી. ઘણા સિદ્ધિ ભગવાને કર્મના આઠ ભેદ પાડ્યા છે. આદર કર્મ જેમ નહીં માનતા ઘણા કર્મો છે પણ ભગવાને સરળતા ખાતર આઠ ભેદ પાડ્યા. નામ કર્મ, ગોત્ર કર્મ, વેદનીય કર્મ, આયુષ્ય કર્મ, નાનાવર્ણીય, દત્તાવર્ણીય, મોહનીય નિયંત્રણ આઠ ભેદ પાડ્યા. હા જે આઠ ભેદ પાડ્યા એમાં એટલી સુંદર હતી, ખૂબ સુંદર, ખરેખર સુંદર. અહીંયા તેમનીને પૂછ્યો કે સુંદર કેમ હતી તો પાછી બીજી કથા નહીં છે. કથામાં કથામાં કથા છે. ધારો કે આપણે એ પૂછીએ તેમની બાબત એટલે કૈવલ્યનો ઉત્સવ છે. મેં ગઈકાલે તમને કીધું એમ અત્યારે આપણે સાંભળીએ તેમની ભગવાન આવ્યા છે. આ વાર્તાને છોડીને હું તમને એનું ધ્યાન જોઈએ હવે આ નિરંતર જે વાતો કરી ભગવાન પાસે જોઈએ. તમે જે કષ્ટ પૂછો ને તમારી નજર સામે જ્ઞાનનો આખો પ્રકાશ ઉઘડ્યું છે. એ કારણ તો હતું જ આ સુંદરતા એને મળી, સુંદરતા મળી, સુંદરતાનો દુરુપયોગ થયો. એ અભિમાન એટલું હતું કે કોઈ મારે જેટલું સુંદર તમે જુઓ છે આખા ગિરિનગરમાં કોઈ મારે જેટલું તમને બતાવો. ગિરિનગરનું રાજા પૂરું મને બતાવું છું
વેમાં સુંદરતા પર માતું નથી. નામકર્મ, નામકર્મ નો દુરુપયોગ. નામકર્મ આપણે દેખાવ સુંદર મળ્યું, જેથી નામકર્મ ની પ્રકૃતિ છે. સમય નથી, 10 મિનિટ થી આપણી પાસે મારા વાર્તાલાપ 10 મિનિટ પૂરો કરવો છે. અભિમાન હતું ને આપણને આપણા દેખાવનો, આપણા પોતાના રૂપ નો, આપણા આપનું જે કઈ છે જોઈ અભિમાન. નામ કર્મ ની જેટલી પ્રકૃતિ છે એને ભારે અભિમાન રાજા એ મને જોઈ ને કીધું 7 વખત ગરજ છે, 77 વખત ગરજ છે, અમને વર્માની પતરાની બનાવે તો બોલું. એને ગરજ હતું, ભલે લાગતો હતો મને પૃથ્વીભાઈ રાજા કર. મારી માં એ રીતે પરણી હતી મારા બાપને, પતરાની બનાવો તો પતરાની બનાવો તો પડ્યું. મારા બાપને 7 આણીઓ હતી. મારી માએ કીધું મને પતરાની બનાવો તો પડ્યું. મેં સ્પષ્ટ કીધું તારે ઘરે જોયું તો આવજી. હા, મારી માએ સરસ કહે, મારી દાદીએ પણ સરસ કહે, અમારા કુળમાં અમે બધા પતરાણી બનાવવા સર્જાય છે. હું તમે એમાં જઈએ, હું અને તમે એમાં જઈએ, તમે એમાં જઈશું કે ત્યાં આપણે અભિમાન કરીએ છીએ, ત્યાં કરીએ છીએ. અરે ભાઈ, તમે જો આપણા કરતા ઘણા ચર્યાતા છે, ઘણા ચર્યાતા છે. હા, અને તમે જો એ વિચાર કરીએ, એટલે આપણે કઈ નથી, બુદ્ધિમાં કઈ નથી, અકલમાં કઈ નથી, ધન ભેગું કરવાનું કઈ નથી. તમે તમે એટલું ધન ભેગું કર્યું હોય ને, શાલીભદ્ર નો વિચાર કરજો. મન ભેગું કરવા એ ગયો નહોતો, ગયો નહોતો. તમે બળનું તમને અભિમાન થાય ને, હા, બહુબંધી નો વિચાર કર્યો. એની ઉગામેલી મુઠ્ઠી થી ચક્રવર્તી પાતાળમાં બેસી જાય. હા, પેલા ઉર્દુ કવિએ કહ્યું એમ, સબ હંસ જ્યાદા છે, કોઈ હંસ કમ નહીં. આ દુનિયામાં બધા અમારા ચડિયા થાય છે. એ તો ભગવાને 9 પુણ્ય ની અંદર નમસ્કાર પુણ્ય કીધું ના હોય. એ પાંડિલીમાં પણ આપણાથી અધિક ગુણ જોવો, આ નમસ્કાર પુણ્ય છે. નમસ્કાર પુણ્ય આયા છે બધામાં, પોતાથી ચડિયાતા પણ જોવું. ભગવાને જે ચાવીઓ આપી છે ને એ માટે આપી છે કે જ્યાં નિરર્થક કોઈ કર્મ બંધ હું ને તમે કરી ન દેખીએ, હું ને તમે કરી ન દેખીએ. એ કેવું તું કરીએ કહ્યું, અહીં જો કીધું કોણ હિતારક છે દેખીએ. જો કરી પોતાની જાતને કહેજે કોઈને ઇન્ફિરિયોરિટી જોતાર્યા થઈ નથી. આ તમારી મન નોકર છે, એ નોકર છે પણ ભગવાન છે. નોકરીનો પાસે લેવી જોઈએ. અરે જો કીધું કોણ હિતારક છે દેખીએ, દેખીએ તમને દર્શન આ છે. હમસમાન કવિ કે છે સબ હંસ જ્યાદા છે. એક જણ મારાથી ચડિયાતો છે, કોઈ હંસ કમ નહીં. આ દુનિયામાં મારાથી ઉતરતું કોઈ નથી. એને ભંગ કરી નાખો. એને કીધું હા કે અમે અમે બધા અમારા કુળવાને પતરાની ખબર સર્જાય છે. હું સત્તા મેળવવા સર્જાય છે. વેદનીય કર્મ આ મને જેટલી અનુકૂળતા છે કોઈ પાસે બતાવો. પાણી માગુ ને દૂધ મળે કે દૂધ માગુ ને અમૃત મળે. તમે જે કઈ મળ્યું છે એનું અભિમાન, જ્યારે અભિમાન કર્મ વળગે છે. કર્મ ભૂતાવળ છે, ભૂતાવળ છે. કોસ્મિક ઓર્ડરમાં જો તમે સ્થિત છો, મેં તમને શરૂઆતમાં કહ્યું મહાવીર સ્વામી નયન પથગામી ભવતું. ભગવાન તો તમારા નયન પથમાં, તમારા જીવનના પથમાં સામે ને સામે છે. તમને કર્મ વળગી નહીં શકે, કર્મની તાકાત છે. કર્મ વળગે નહીં, કર્મને આપણે તે જાઓ. કર્મને હું ને તમે આનંદન આપીએ જે તે કર્મ આવે. અભિમાન કર્યું કર્મ વળગી. જે પ્રાપ્તિ થઈ એનો એનો ગર્વ થયો કર્મ ભર્યું. કોઈને માટે દુર્વા વાળો કર્મ ભર્યું. એ સંતુલા ચાવીઓ છે, આ ચાવીઓ છે. નિકૃષ્ટ વેદની અસર ભાઈ બા હતું પ્રાપ્ત થયેલું. મેં તમને કહ્યું એમ
તેમની ભગવાનને જો આપણે પૂછવું હોય સાચી અનુકૂળતા કેમ મળી તો પૂર્ણની વાત છે. વધુ પૂર્વે એને શું કર્યું પણ અનુકૂળતા મળી અને તમને પણ પૂજે કે કર્યું છે તો આ મળી ની અર્થની અંદર અત્યારે પોણા 10 વાગે આપણે આરામ થી બેઠા છીએ. કોઈ ચિંતા કર્યા વગર આ કથા આપણે સાંભળી લઈએ છીએ, કર્યું છે. સદુપયોગ કરીએ છીએ કે દુરુપયોગ, તમે એ વિચાર કરો. સેકન્ડ મોમેન્ટમાં મને જે અનુકૂળતા મળી છે એનાથી મેં અભિમાન કર્યું કે મેં કોઈની સદભાવના કરી, મેં કોઈને માટે શું વિચાર કર્યો, મેં કર્યું હતું. આયુષ્ય કર્મ નોકરાની બે વાત જ તમારી વિરુદ્ધ કે છે. આમ અંતર લઈને સત્તા તેની તે મામે કઈ વિરુદ્ધ કીધું નથી, કઈ તમે બે મારી વિરુદ્ધ જ વાત કરો, તમે મારી વિરુદ્ધ જ વાત કરો છો. એને મારી હોય મારી હોય મારી હોય તો મૂળ કરી નાખે ક્રૂર ચાલી ગયું પરાકરાને એ ભગવાન થઈ જાય ને. રાજબહેનની પાછળ એક ભંડકિયું હતું ને નાખી દો, ઊંચીને નાખી દો, બે તો ચાર જોડે બની ગયો મરી ગયો મરવા દો. હવે ત્યાં મરવા માટે સર્જાય છે ક્રૂરતાની કોઈ અજ નહોતી. હું તમને સિદ્ધિ માટેની વાત નથી કહેતો, હું તમને મારી વાત કહું છું, હું તમારી વાત તમને કહું છું. મને અને તમને બધી કહું છે કેન્સરની એક નાની જાણતા ને કેન્સર એ કેન્સર એ કેન્સર છે. કર્મબંધનનું એક આટલું નાનું કારણ મળે ને પછી જશે. તમે સાબદ રહો, ભગવાને આ કીધું, ભગવાને એ કીધું છે ને આ કહેવું છે. અને આપણું એ લેવલ છે, હું શુદ્ધ બુદ્ધ પરમાત્મા છું એ શુદ્ધ દૈવી દર્શનમાં આવવું જોઈએ. જીવનની અંદર હજી આવ્યું નથી આપણા. મારું અને તમારું વર્તન શુદ્ધ બુદ્ધ પરમાત્મા વર્તન કરેલું નથી. હજી જ્ઞાના વર્ણીય ધર્મ, મારે જેટલી બુદ્ધિ, મારે જેટલી સમજણ, મારે જે કોનામાં છે તમે બતાવો ને. અરે પૃથ્વીભાઈ રાજા મારી સલાહ લે, આ રાજમાં કાયદા થાય છે ને કે બધું મને પૂછીએ, મને પૂછ્યા વગર, મને પૂછ્યા વગર પવનનું પાણી ના પી શકે. તીવ્ર જ્ઞાના વર્ણીય કર્મ અમને પણ બાંધ્યું. મને લાગ્યા કે કોણ છે મારે જેટલો હોશિયાર, તો જ્ઞાનના વિષયમાં હું જાણું કોણ જાણી છે. તમે આવી વાત કોની પાસે આવી બન્યું કિરણભાઈ તમારું દુર્ગંધા પણ તો ધ્યાન રાખો મરી ગયા. તમે જો કિરણભાઈ સાવજ થઈ જાય તો નહીં તો મર્યા તો મજવા સાવજ ના થયા ઊંઘતા રહ્યા તો મર્યા કિરણભાઈ. કર્મ પ્રકૃતિ એ કર્મની ડાકો કર્મની ભૂતાવળ લાગી જશે. આમ ખમા આંસુ ખારે પણ એ ભોગવતી વખતે છૂટતું નથી છૂટતું. સત્કાર એટલે કીધું હસતા હસતા કર્મ બાંધીએ છીએ, આંસુથી લોહીના આંસુથી રોઈએ ને તો છૂટતું નથી. દર્શાવર્ય કાળમાં એ રૂપને એવું અભિમાન હતું એ કહેતી જો મારું ચાલે ને તો જેની નગરમાં કોઈ કુરૂપને રહેવા નતો બધાને સુઈ પર ચરણ છે. આ દુનિયામાં કોઈ અત્યંત સુંદર ના હોય એકના જીવવાનો અધિકાર નથી. સતતા મેન્યુફેક્ચર થતું એને તમે વિચાર તો કરો. તમને અહીંયા અને ભારતમાં તમને તમને ત્રણ શિફ્ટમાં ચાલતી ફેક્ટરીઓનું ભરી ગઈ છે. મને છે ઘણી ફેક્ટરીઓ ત્રણ શિફ્ટમાં ચાલે છે, મજૂરો બદલાયા કરે છે, 8-8 કલાક 24 કલાક ચાલતી હોય. હું તમે કઈ ફેક્ટરીની વાત છું, મારી ને તમારી અંદર ઘરમાં બંધેલી જે ફેક્ટરી ચાલે છે 24 કલાક ચલાવી છે. હું તને જો આપણી પોતાની અંદર જોઈએ મોહનીય કર્મ તીવ્રતામાં ભીડા અતિ તીવ્રતા થાય પુષ્કળ ક્રોધ લોભ એટલો બધો એને છૂટેલી કોઈને આપશે. રાજાએ એનાથી ઇન્ટિરિયર ક્વોલિટીના ગાંધીના બીજી રાણીઓના કરારો એને સહન ન થાય. એટલો સમય નથી કે એની કર્મબંધનની અવસ્થા હું તમે વિચાર છું, તમે વિચારી તમે બધા સ્વાધ્યાય કરો છો, સારી રીતે કરો છો, સારી રીતે કરો છો. આ અંતરાય કર્મ બધે અંતરાય થાય
મંત્રીમાં ને જૂઠું ભરાવે. છેલ્લા વખતની જૂઠી વાત કરે, બીજી રાણીઓની આની વાત આને આની વાત આને. અંતરાય જા આપણે બીજાને અંતરા, નાનો અંતરાય કરે તો મોટો બની જશે. ભગવાને શાસ્ત્રમાં કર્મબંધની વાત કરી છે, કરેલો કર્મબંધ એ ગૌતમ, જોનું પ્રતિક્રમણ કર્યું નહીં, એની આલોચના લીધી નહીં, રોંગી ભ્રોંગી ભ્રોંગ એમ જો સમજ્યા નહીં તો બાંધેલું કર્મ દસ ગણું થશે, સો ગણું થશે, હજાર ગણું થશે, લાખ ગણું થશે, કોટી ગણું થઈ જશે. નાનું કર્મ હશે, ચાલો નાનું હોય પ્રસ્તાચાર જો કર્યો ને કથા એટલે કામની છે. આપણામાંથી કોઈ એમ ન સમજે કે આ કોઈ સિદ્ધિમતીની દુર્ગંધાની વાત છે, મારી અને તમારી વાત છે. હું ને તમે જો એ વાત સમજાણ કરેલ ભગવાન અજાને પણ જો આવું બાંધ્યું હોય ને ફરી ફરી હું ક્ષમા માંગુ છું. આ વિશ્વ પ્રકૃતિની કોર્પોરેટ ઓર્ડરની હું ક્ષમા માંગુ છું. પણ કે વર્મે કે ભગવંતોની ક્ષમા માંગુ છું. અજાણતા અજ્ઞાનમાં મોહને વસ થઈ ઘણા દુષ્કર્મો કર્યા હશે, કર્યા હશે. એટલે કહેવા મારું જાણતા અજાણતા વર્ત દિવસ મારી મારા જીવે જે પણ કર્મ બાંધ્યું હોય, બંધાવ્યું હોય, વાંચતા અનુમોદના કરી હોય, બોલી જવાનું નથી, બોલી જવાનું નથી. આત્મા ઉપર લાગેલા એ કર્મો ને બાળના એસિડ વડે ભૂંસી નાખવા નથી, ભૂંસી નાખવાની જોર છે. તો ભગવાન મેં આ કર્યું હશે સિદ્ધિમતી નહોતું કર્યું, આ મારું વર્ણન. અને સાંભળશે કોણ સાંભળશે? દુર્ગંધા સાંભળશે. એ રીતમાં આપણે વાર્તાલાપ પૂરો કરી દઈશું, આપણો સમય પૂરો થઈ જવા આવ્યો છે. એ સાંભળશે મૂળ વાત તમને ખબર છે. અશોકચંદ્રે નાગપુરની અંદર એ પ્રશ્ન પૂછ્યો હતો, રૂપકુંભ નામના કેવલી ભગવાન કહી રહ્યા હતા, સારોહિણી એવું કયું પુણ્ય કર્યું છે? અને ભગવાન રૂપકુંભ કેવલી કહેતા હતા તો ગુરુભમાં દુર્ગંધા હતી, અને દુર્ગંધાને વિચાર આવ્યો એવું મેં કયું કઠોર કર્મ કર્યું, એટલે અમિતાક્ષર નામના મહાત્મા મળ્યા, રૂપકુંભ કહી રહ્યા છે. દુપ્ત કુંભ કહી રહ્યા છે કે અમિતાક્ષર નામના મહાત્માએ દુર્ગંધાના પૂર્વ ભાવનું સિદ્ધિમતી તરીકેનું આ વર્ણન કરવા માંડ્યું. સાંભળ્યું ઉભેલી એ સદાર આંખનું આંખમાંથી નીકળતા છે. હું તમને આ વર્ણન એ માટે કરું છું, આ વિઝ્યુલાઇઝ કરું છું, વિઝ્યુલાઇઝ ક્રિએટિવ વિઝ્યુલાઇઝેશન જે શબ્દો હું વાપરું છું આ છે. એ દુર્ગંધા જો મને વિઝ્યુલાઇઝ થાય એની આંખમાંથી આંસુ નીકળે છે. અને મેં પણ પ્રત્યક્ષપણે 5 વર્ષમાં 10 વર્ષમાં 15 વર્ષમાં છેલ્લા 25 વર્ષમાં જે કોઈ દુષ્કૃત્યો કર્યા હોય એનું સ્પષ્ટ દર્શન મને ઉઘરે અને મારી આંખમાંથી આંસુ નીકળે દરે રે. મેં પેલાની કેટલી નિંદા કરી, પેલા માટે કેટલો દુર્ભાવ કર્યો, તો આ સાંભળવાનું કામનું છે. તો આ કથા છે ની તો વાર્તા છે, બીજું કઈ નથી. દુર્ગંધાએ ઉભી ઉભી આંખ જોડીને કેવલી ભગવાન સામે નીચી આંખ કરી અને આંખમાંથી સાંભળવા દેવો વળગતો છે. હું તમને આ વિસ્તૃત વર્ણન, તમારો સમય કિંમતી છે, મારો પણ કિંમતી છે, મારી પાસે તો ઓછા વર્ષો રહ્યા છે. હું તમને આ વિસ્તૃતિ એ માટે કહું છું, એ વિઝ્યુઅલ મને દેખાય છે, હું દુર્ગંધાને જોઉં છું. મને યાર મુંબઈમાં મને મિત્રો કીધું કે ભાઈ તમે આટલું બધું વર્ણન કરો, ભગવાન આવતા હતા ને આમ હતું ને, જયારે તમે ચિત્ર ઉભું, ચિત્ર ઉભું કરવાનું ભગવાને કીધું. એક એક વાત તો તમારી સામે ચિત્ર બનવું જોઈએ. ચિત્ર બનશે તો તમારું બનશે. હું તમને ચાવી કહું છું, જાગ્રત મનમાંથી અજાગ્રત મનમાં જવાનો કોઈ પેસેજ હોય, કોઈ રોડ હોય, ચિત્ર છે. એવી તો પિક્ચર અંદર રહેલા સબકોન્શિયસ માઇન્ડ પાસે કોઈ ભાષા નથી, ચિત્ર એની ભાષા છે. તમે જો વિઝ્યુલાઇઝ કરી શકો, તમારા સ્થળમાં ભગવાન બેઠા છે, શાસ્ત્રમાં ધ્યાન કરવાનું કીધું, તો નજર તમને તમારા સ્થળમાં વિરાજમાન ભગવાન આવવા જોઈએ. એ વિઝ્યુલાઇઝેશન એ માટે કીધું કે જાગ્રત મનમાંથી અજાગ્રત મનમાં, કોન્શિયસ માઇન્ડમાંથી સબકોન્શિયસ માઇન્ડમાં ચિત્ર ઉતરે, તમારા સામે સ્પષ્ટ થઈ જશે. આને આને હું એક મહત્વની વાત કહું છું, સબકોન્શિયસ માઇન્ડ તો તમારા સામે પકડી લેશે,
પકડી લેશે એક વખતે અવશ્ય હું અને તમે શ્રીમંદર સ્વામીના સમાવર્તનમાં બેસાય છે. આ પ્રક્રિયા છે, એ લેવાનો માર્ગ આ છે, એ લેવાનો માર્ગ આ છે. તું ચંદાજી શ્રીમંદર પરમાત્મ પાસે જાજો, એનું રહસ્ય આ છે. ચંદાજી એટલે માન, કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડ. નીચલી જે દેખા દેખાય છે કોન્શિયસ માઇન્ડ છે, અને બાકીનો ચંદ્ર નથી દેખાતો એ સબકોન્શિયસ માઇન્ડ છે. સબકોન્શિયસ માઇન્ડ જે છે, તમે મહાવિજય ક્ષેત્રમાં જજો એટલે મહાવિજય ક્ષેત્ર મારી સામે ક્રિએટિવ વિઝ્યુલાઇઝેશનમાં આવે. એની આંખમાં શું હશે કથા આપણે દૂર કરીએ છીએ, અહીંયા વિશ્રામ રાખીએ છીએ, કારણ કે સમય થઈ ગયો છે. નહીં તો હું દુર્ગંધાનો આ પૂર્વભાવ પૂરો કરીશ, પરંતુ એ શક્ય નથી. અને જયારે આંખમાં આંસુ નીકળી રહ્યા જયારે આ તો બધું અભિમાન ન કરે, સિદ્ધિમાંથી એ પોતે સાંભળતા 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 જાતિ સ્વામી જ્ઞાન છે. એ જાતિ સ્વામી જ્ઞાન જયારે થાય છે ને, એ તેલ કે ભગવાન એમ જ એમ જ છે. બધા મેં પુષ્કળ અભિમાન કર્યું છે, અરે આને શું કર્યું, તારા વાર શું છે, તારા વાર. અને તમે ડિપ્રેશન માનશો નહીં, નવી સાયકોલોજી ભણેલા આને પોતાની ભૂલોનો વિચાર કરવો અને ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ માનતો નહીં. આ જોનાર આત્મતત્વ છે, મારી ભૂલો હું જોઉં છું, મારા પર્યાયને હું જોઉં છું. એની આંખમાં આંસુ હતા, જાતિ સ્વામી જ્ઞાન નહીં થઈ ગયું. સાંભળી સાંભળી આવ તો હું કહો તમે તમે કહો તમે ગાડી સમસ્તો તો પ્રગટ કરી દો. મારી પાપેલીનું દોષ ચારિત્ર જેટલું છે અને પ્રગટ કરી એનો જે આ ભાવ હતો. હું તમને એ મુદ્દાઓ કહું છું કઈ રીતે રોહિણી બની શકાય. આવતીકાલના વાર્તાલાપમાં આપણે એ સિદ્ધિમતીએ શું કર્યું અને સાંભળીને દુર્ગંધાએ આ રોગના ઇલાજ રૂપે સ્વૈચ્છિક રૂપે શું કર્યું એ કથામાં આપણે આવી ગયું. અત્યંત ભાવથી તદાત્મ થઈ એકાકાર બની તમે સર્જાય જે સાંભળી રહ્યા છો તેમાંથી અંતઃકરણ પૂર્વક હું તમારો સર્વેનો આભાર માનું છું. અંતિમ મંગળી કરી આ દિવસો સાથે આપણે પૂરો કરીએ છીએ. આવતીકાલે આપણે આજના પુસ્તકમાં 8 વાગે આ કથા આપણે આજે શરૂ કરીશું. સર્વમંગલમ મંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ સાધનમ ભગવાન ગૌતમ સ્વામી અંગુઠામાંથી ઉપરથી સિદ્ધ ભગવંતો ની ઉપર સિદ્ધ શિલા ઉપરના સિદ્ધ ભગવંતો નું અમૃત આપણા ઉપર વર્તી રહ્યું છે, મારા અને તમારા ઉપર વર્તી રહ્યું છે. ભગવાન ગૌતમ સ્વામી સિદ્ધિ ગતિમાં બેઠા છે, એમના અંગુઠામાંથી વર્તી રહ્યું છે. ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરિયે મનોવાંચિત બલદાન. એ મનોવાંચિત ફળ મોક્ષ છે, એ મનોવાંચિત ફળ અર્થકર્મનો ક્ષય છે, એ મનોવાંચિત ફળ સિદ્ધ ભગવાનના 8 ગુણોનું પ્રાગટ્ય અવશ્ય પ્રાપ્ત થશે. સર્વગુરુને પ્રાપ્ત થાવ પ્રાર્થના કરીએ છીએ. ફરી આપણે આવતીકાલે સભાન સ્વામી મળીએ. અંતે તમારો હૃદયના ભાવપૂર્વક આભાર માનું છું.